એક નાનકડી ઘટનાનું સ્મરણ થાય છે એક મહેલના દ્વાર પર બહુ જ ભીડ જમા થઈ હતી ધીમે ધીમે ટોળું વધી રહ્યું હતું બપોર પછી ભીડ એટલી બધી કે સાંજ પડતા સુધીમાં તો જાણે આખું ગામ રાજમહેલ સામે ભેગું થઈ ગયું શું થયું હતું ત્યાં એક નાની ઘટના બની હતી પણ નાની ઘટના એવી વિચિત્ર હતી કે જે કોઈ તેના વિશે જાણતું તે અવાચક થઈ ત્યાં જ થંભી જતું કોઈને કશું સમજાતું ન હતું એક ભિખારી સવાર સવારમાં આવ્યો અને તેણે રાજાના મહેલની સામે પોતાનું ભિક્ષાપાત્ર ધર્યું રાજાએ નોકરોને કહ્યું આપો એને કશુંક પણ ભિખારીએ સામે શરત મૂકી એક જ શરત પર કંઈક સ્વીકારીશ આ ભિક્ષાપાત્ર એક જ શરતે કોઈ વસ્તુ સ્વીકારશે કે જે વ્યક્તિ વચન આપે કે તે મારા ભિક્ષાપાત્રને પૂરેપૂરું ભરી દેશે મારું ભિક્ષાપાત્ર ધરાઈ જાય ત્યાં સુધી તેને ભરતા રહેવાનું બોલો છે મંજૂર રાજાએ કહ્યું એમાં વળી કઈ મોટી વાત નાનકડું તો ભિક્ષાપાત્ર છે પૂરેપૂરું ભરી દઈશું અરે અન્નથી નહીં સુવર્ણ સિક્કાઓથી ભરી દઈશું બસ ભિક્ષુકો કહ્યું ફરી એકવાર વિચારી લો આ પાત્ર લઈ હું કેટલાય દ્વારે ગયો છું એમણે પણ તમારી જેમ વચન આપેલું પણ આ પાત્ર પૂરું ભરાયું નહીં અને તેઓએ માફી માંગવી પડી રાજા હસ્યા અને નાનકડા ભિક્ષાપાત્ર તરફ જોઈ તેમણે સૈનિકોને સૂચના આપી કે સોના મોરોથી આ પાત્ર છલકાવી દો બસ આ ઘટના હતી રાજા ખુદ સોના મહોરો ઠલવે જતા હતા પણ પાત્ર ભરાતું જ ન હતું આખું ગામ દરવાજે આ દૃશ્ય જોવા ટોળે વળેલું કોઈને સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે રાજાનો ખજાનો ખાલી થવા આવ્યો સાંજ પડી રાત ઢળી પણ ભિક્ષાપાત્ર તો ખાલી જ ખાલી હવે તો રાજાને ગભરામણ થઈ તે આંખમાં આંસુ અને દિલમાં ક્ષમા સાથે ભિક્ષુકના પગે પડ્યો અને કહ્યું આ પાત્રનું રહસ્ય શું છે શું જાદુ છે એમાં ભરાતું કેમ નથી ભિક્ષુ કે સ્મિત સાથે કહ્યું કોઈ જાદુ નથી કોઈ રહસ્ય નથી બહુ સીધી વાત છે સ્મશાન ઘાટ પાસેથી નીકળતો હતો એક માણસની ખોપરી મળી ગઈ તેનું જ મેં આ ભિક્ષાપાત્ર બનાવી દીધું એ માણસની ખોપરી ક્યારેય પણ કોઈ ચીજવસ્તુથી ભરાતી ન હતી તેથી આ પણ ધરાતું નથી મનની સમસ્યા શી છે તે સમજ્યા વગર મથ્યા કરવું વ્યર્થ છે સમસ્યા જ ન સમજ્યા તો સમાધાન કેમ કરશો મનુષ્યની સમસ્યાનું મન છે મનની સમસ્યા એ છે કે તે કદી ધરાતું જ નથી દિલ ભરાઈ જાય પણ મન કદી ન ભરાય કેમ એમ જવાબ શો એનો એક મનમાં સગળું ભરવા આપણે મથીએ છીએ એમ માનીને કે અંદર બધું ખાલી છે આ પહેલી ભૂલ છે અંદર કંઈ ઠાસોઠાસ નથી પણ અંદર મન શૂન્યથી ભરચક છે બીજું જે શૂન્ય અંદર છે તેને બહારની સામગ્રીઓથી ભરવું અસંભવ છે આ વાતનું રહસ્ય આપણને સમજાતું જ નથી ત્રણ બહારની કોઈ પણ વાત અંદર નથી પહોંચતી બહારના મિત્ર બહાર છે બહારની સંપત્તિ બહાર છે બહારનું ધન પદ પ્રતિષ્ઠા યશ કીર્તિ બધું જ બહાર રહી જાય છે ચોથું આપણે દોડ્યા ઘણું ભેગું કર્યું પણ અંદરની શૂન્યતા તો શૂન્યતા જ રહી તેથી બહાર ઢગના ઢગ અંદર બધું ખાલી ખમ જ્યાં શૂન્યતાનો ખાડો હતો ત્યાં શાંતિ મૌન ધ્યાન પ્રેમ કરુણાનું પૂરણ કરવાનું હતું અને આપણે ધન મહેલ પ્રતિષ્ઠા પદ સત્તા અને સૌંદર્ય તેમાં ઠાલવતા રહ્યા આમાં માણસનું મન ધરાય ક્યાંથી આપણું મન અંદરથી ફરિયાદ કરે છે કે મારે જે જોઈએ છે તે તમે આપતા નથી અને તમે જે આપો છો તે તો મારે જોઈતું જ નથી તું હી સાગ તૂહી સાગ તોહી કિનારા ઢૂંડતા હૈ તો કિસ કા